આપણે રસધાનીનો મુદ્દો પૂરો કર્યો. હવે પ્રશ્નોત્તરના પ્રશ્નો થોડાક લઈ લઈએ, ત્યારબાદ થોડીક બાબતો બાકી છે એની આપણે ચર્ચા કરી લઈએ એટલે પાઠ પૂરો થાય. પ્રશ્નોત્તરનો પહેલો પ્રશ્ન છે, તમે અભ્યાસ કરેલી બે અંગિકાઓના નામ આપો કે જે પોતાનું જનીન દ્રવ્ય ધરાવે છે. વિચારો જી, પોતાનું જનીન દ્રવ્ય ધરાવતી બે અંગિકા કઈ છે? તો એક છે કણાભસૂત્ર અને બીજું છે હરિતકણ, કે જેને પોતાના રિબોસોમ્સ અને પોતાનું જનીન દ્રવ્ય હોય છે. હવે જો પ્રશ્ન છે, જો કેટલાક કારણોસર કોષનું ભૌતિક કે રાસાયણિક આયોજન નાશ પામે તો કોષ જીવંત રહેવા માટે સક્ષમ હોતો નથી. આવા સંજોગોમાં લાઇસોસોમ ના ઉત્સેચકો તેનું શું કરી નાખે છે? પાચન કરે. જો કોષનું ભૌતિક કે રાસાયણિક આયોજન નાશ પામે તો કોષ જીવંત રહેવા સક્ષમ હોતો નથી. આવા સંજોગોમાં લાઇસોસોમ આ કોષનું શું કરી નાખે છે? પાચન. આવા સંજોગોમાં લાઇસોસોમ કોષનું પાચન કરી નાખે છે, બરાબર? જો કોઈ પણ કારણોસર ભૌતિક કે રાસાયણિક આયોજન નાશ પામે તો. હવે ત્રીજો પ્રશ્ન, શા માટે લાઇસોસોમને કોષની આત્મઘાતી કોથળી કહેવાય? તો આપણે બધા જાણીએ છીએ કે લાઇસોસોમ છે એ પાચક ઉત્સેચકો ધરાવે છે, પણ જો કોષ ઈજાગ્રસ્ત બને અથવા કોષમાં કંઈક ખામી સર્જાય અથવા કોષમાં કોઈ નકામા દ્રવ્યો આવી જાય, બેક્ટેરિયા જેવા દ્રવ્યો આવી જાય, વાયરસ આવી જાય, તો શું થશે? બને તો લાઇસોસોમ તૂટે છે અને તેના એટલે લાઇસોસોમના પાચક ઉત્સેચકો બહાર આવી સમગ્ર કોષનું પાચન કરી આખા કોષનું પાચન કરી કોષનો શું કરે છે? નાશ કરે છે, કોષને પચાવી જાય છે, કોષનો નાશ કરે છે. તેથી લાઇસોસોમને શું કહે છે? આત્મઘાતી કોથળી કહે છે. તેથી લાઇસોસોમને આત્મઘાતી કોથળી કહે છે, બરાબર? અને ચાલો, કોષમાં પ્રોટીન સંશ્લેષણ કઈ જગ્યાએ થાય છે? તો ખબર જ હોય કે કોષમાં પ્રોટીન સંશ્લેષણ રિબોસોમ્સમાં થાય છે. આમ તો જોવા જઈએ ને તો પ્રોટીન સંશ્લેષણની ક્રિયા કોષના અંતઃકોષરસચાળમાં થાય, બરાબર? અંતઃકોષરસચાળ, પણ અંતઃકોષરસચાળની સપાટી ઉપર તો રિબોસોમ્સ આવેલા હોય, એટલે આપણે રિબોસોમ્સ જવાબ સાચો કહી શકીએ, બરાબર? આના પછી આપણે પ્રશ્ન લેવાનો થાય. ત્યાર પછીનો પ્રશ્ન છે, શા માટે કોષ પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે અને તે કોષને શા માટે કઈ રીતે મદદરૂપ છે? જો કોષ પાયાનું બંધારણીય આયોજન ન ધરાવે, પાયાની રચના ન ધરાવે, તો કોષને મદદરૂપ તો સજીવ શરીરને મદદરૂપ થઈ શકે નહીં. આપણું શરીર કોષોનું બનેલું છે. જો કોષનું જ પાયાનું આયોજન ના હોય તો શરીરને મદદરૂપ થઈ શકે નહીં. આપણે વિચાર, ચાલો એક એક્ઝામ્પલ આપ, બરાબર? આપણા દેશના વડાપ્રધાન આપણા દેશનું પાયાનું આયોજન ધરાવતા હોય, જો દેશના તમામ ક્ષેત્રમાં જો પાયાનું આયોજન ના હોય તો દેશ વ્યવસ્થિત રીતે ચાલી શકે ન ચાલી શકે, બરાબર? એ પાયાની રચના ખૂબ મહત્વની છે. તો અહીંયા પણ એવું થયું કે પ્રત્યેક કોષ પોતાની રચના નક્કી કરે, પ્રત્યેક કોષ કંઈક કાર્ય કરવાની ક્ષમતા ધરાવતો હોય છે, દરેક કોષ કંઈક કાર્ય કરવાની ક્ષમતા ધરાવતો હોય. આમ ટૂંકમાં એના પટલનું આયોજન, પરનું આયોજન
कई अंगिकाओ पटल धरावे कई अंगिका न धरावे एनु आयोजन होवुं जोईए एनु आयोजन अने अंगिकाओ विशिष्ट रीते आयोजनबद्ध थयेली होय बराबर ए आयोजनबद्ध बनेली होय एटले एनु पायानु आयोजन एटले के बंधारणीय आयोजन धरावे छे एम कहेवाय बराबर फरी કહી દઉં કે પ્રત્યેક કોષ પોતાની રચના નક્કી કરે પ્રત્યેક કોષ કાર્ય કરવાની ક્ષમતા પણ ધરાવે એનું પાયાનું આયોજન પણ હોય અને અંગિકાઓ પણ વિશિષ્ટ રીતે આયોજનબદ્ધ રીતે બનેલી હોય અને બીજું આનું પાયાનું સંરક્ષણીય આયોજન પણ પ્રત્યેક કોષ ધરાવે પાયાનું સંરક્ષણીય આયોજન વડાપ્રધાન હોય તો એની પાયાના ઘટકો હોય એની સાથે કારોબારીમાં કામ કરતા કેન્દ્રીય મંત્રીઓ હોય દરેક રાજ્યના મુખ્યમંત્રી હોય મુખ્યમંત્રી નીચે કામ કરતા વ્યક્તિઓ હોય એ પાયાનું સંરક્ષણ આયોજન ધરાવતા હોય કોષમાં એવું છે પાયાનું સંરક્ષણ આયોજન જે કોષને વિવિધ કાર્ય કરવામાં મદદરૂપ થાય જેમ કે પાચન કરવું શ્વસન કરવું ઉત્સર્જન ઉત્સર્જન કરવું જો શ્વસન કરવું પાચન કરવું ઉત્સર્જન એટલે નકામા દ્રવ્યોનો નિકાલ કરવું પછી નવા પ્રોટીનનું નિર્માણ કરવું આ બધા જ કામ કોષ ક્યારે કરી શકે ત્યારે કરી શકે પાયાનું સંરક્ષણ આયોજન હોય તો જ કરી શકે એટલા માટે આમ તે સજીવનો પાયાનો બંધારણીય એકમ છે અને સજીવનો પાયાનો ક્રિયાત્મક એકમ પણ છે બંધારણીય એકમ છે કારણ કે કોષ જ સમગ્ર સજીવના શરીરના પાયાનું બંધારણીય આયોજન પણ કરે છે અને પાયાના ક્રિયાત્મક કાર્યો પણ એ કોષ જ કરે છે એટલે બરાબર એટલે આ મુદ્દો અહીં પૂરો થાય